ધોરણ 11 આંકડા શાસ્ત્ર પ્રકરણ 2 માહિતીનું નિરૂપણ આ પ્રકરણના ગયા ભાગમાં આપણે સતત આવૃત્તિ વિતરણ હોય અને એમાં પણ નિવારક આવૃત્તિ વિતરણ હોય ત્યારે થી ઓછા અને થી પ્રકાર થી વધુ થી ઓછા અને થી વધુ પ્રકારે આવૃત્તિ વિતરણ કઈ રીતે બનાવવામાં તે આપણે જોયું હવે આ ભાગમાં આપણે સતત ચલ હોય પણ અનિવારક વર્ગો આવ્યા હોય ત્યારે થી ઓછા અને થી વધુ પ્રકારે આવૃત્તિ વિતરણ કઈ રીતે તૈયાર કરવામાં આવે તે આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે દાખલો ગણીએ સ્વાધ્યાય 2 વિભાગ E દાખલા નંબર 5 અમારી સમક્ષની રકમ છે કે નીચે જણાવેલ આવૃત્તિ વિતરણ પરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવો તો રકમ છે એ આપણે અહીંયા ઊભી મૂકેલી છે રકમ પહેલા કે આપણે ઊભી મૂકી દઈશું પછી સૌથી પહેલા બનાવશું થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ તો ઉપલિંગના ભાગથી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કોનાથી ઓછા તો કે ઉર્ધ્વ સીમા બિંદુથી ઓછા અને સંચય આવૃત્તિ આપણો જવાબ થી વધુ પ્રકારનો હોય તો કોનાથી વધુ તો કે અધ્વ સીમા બિંદુ કે તેથી વધુ પ્રમાણે કે ઉર્ધ્વ સીમા બિંદુ જ્યારે આપણે લખતા હોય ત્યારે પહેલા વર્ગનું જે ઉર્ધ્વ સીમા બિંદુ લખો એની પહેલા અગાઉના વર્ગનું ઉપલા વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ એક લખવાનું આનો અર્થ શું થાય 25 થી 29 વચ્ચેના અવલોકનોની સંખ્યા કેટલી છે 3 તો એનો અર્થ એમ કે 25 થી ઓછા અવલોકનોની આવૃત્તિ કેવી છે 0 દર્શાવવા માટે થઈને આપણે અગાઉના વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ લખવાનું તો એની પહેલાનો વર્ગ કયો હોય છે તો કે 20 થી 24 ખ્યાલ 20 થી 24 અને અનિવારક વર્ગો છે અનિવારક વર્ગ હોય ઉર્ધ્વ સીમા બિંદુ કઈ રીતે મળે કેટલા ઉમેરવાથી મળે તો કે 0.5 એવું ગોખવાનું નહીં મેં કીધેલું છે ચેક કરી લેવાનું આ બે ની શું કરવાની બાદ બાકી કરવાની લાગી ની બાદ બાકી કરો એક આવે બરોબર કોઈ પણ વર્ગ ની ઉર્ધ્વ સીમા બિંદુ ને એના પછી ના વર્ગ નું ઉર્ધ્વ સીમા બિંદુ લેવાનું બે ની બાદ બાકી કરવાની ભાગ્યા 2 કરવાના લાગી ની બાદ બાકી કરો એક આવે ભાગ્યા 2 કરો 0.5 એટલે એનો અર્થ કે 0.5 ઉમેરવાથી ઉર્ધ્વ સીમા બિંદુ મળે 0.5 બાદ કરવાથી અધ સીમા બિંદુ મળશે ખ્યાલ આવી ગયો એટલે ગોખવાનું હોય 0.5 માંગો ચાલો તો આપ સૌથી પહેલા આપણે ઉર્ધ્વ સીમા બિંદુ લખી નાખીએ ઉર્ધ્વ સીમા બિંદુ થી ઓછા ઉર્ધ્વ સીમા બિંદુ લખી નાખ્યો પણ અગાઉ કીધું એ પ્રમાણે અગાઉના વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ એક આપણે લખવાનું તો અગાઉના વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ અગાઉનો વર્ગ કયો છે 20 થી 24 એટલે એનું ઉર્ધ્વ સીમા બિંદુ કયું થાય 24.5 પછી આ વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ 29.5 પછી વર્ગનું ભાઈ 5 છે એટલે 5 ઉમેરતા જાઓ તો પણ ચાલે અને આમ જોતા જાઓ તો પણ ચાલે 29.5 પછી આનું 39.5 44.5 49.5 54.5 અને 59.5 છેલ્લા વર્ગનું આવી ગયું ચાલો હવે આપણે દાખલામાં દાખલાની રીતે ઝડપથી ગણવું છે પરીક્ષામાં બરોબર તો કઈ રીતે ગણાય તો અગાઉ કીધું એ પ્રમાણે પહેલા વર્ગની હંમેશા થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં પહેલું જે ઉર્ધ્વ સીમા બિંદુ હોય એનાથી ઓછી સંચય આવૃત્તિ કેવી હોય તો કે 0 પછી ઉમેરતું જવાનું 0 માં 3 ઉમેરો એટલે 3 3 માં 8 ઉમેરો એટલે 11 11 માં 10 ઉમેરો એટલે 21 21 માં 5 ઉમેરો એટલે 26 26 માં 15 ઉમેરો એટલે 41 41 માં 8 ઉમેરો એટલે 49 49 માં 1 ઉમેરો એટલે 50 છેલ્લી ટોટલ આવૃત્તિ અહીંયા આવી પડે તો આની રકમ ઉપરથી ખ્યાલ આવી જાય આ જવાબ ઉપરથી આપણને કે આવૃત્તિ સંચય આવૃત્તિ જો ચડતા ક્રમમાં હોય થી ઓછા પ્રકારમાં અને છેલ્લે ટોટલ આવૃત્તિ હોય જે આને ટોટલ આપી હોય તે ખ્યાલ આવી જાય દાખલો સાચો છે કે ખોટો છે એવી રીતે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવવું હોય તો કોનાથી વધુ તો કે અધ સીમા બિંદુ કે તેથી વધુ અને બીજું ખાનું સંચય આવૃત્તિ તો અધ સીમા બિંદુ સૌથી પહેલા આપણે લખી નાખવાનું તો આનું અધ સીમા બિંદુ કેટલું થાય તો કે
0.5 બાદ તો 24.5 ચલાયો એમાં એક આના પછી ના વર્ગનું ઉદ્દેશીમાં બિંદુ લેવાનું રહે અને થી ઓછામાં આના પહેલાના વર્ગનું ઉદ્દેશીમાં બિંદુ લેવાનું એટલે 24.5 ચલાયો ઉદ્દેશીમાં બિંદુ પહેલા વર્ગનું પછી ના વર્ગનું 29.5 પછી 34.5 આ વર્ગનું પછી 39.5 44.5 49.5 54.5 આ છેલ્લા વર્ગનું ઉદ્દેશીમાં બિંદુ આવ્યું હવે એના પછીના વર્ગનું લેવાનું આ પછીનો વર્ગ કયો હોય તો કે 60 થી 64 60 નો ઉદ્દેશીમાં બિંદુ કયો થાય તો 59.5 આ રીતે હવે આપણે ડાયરેક્ટ દાખલો ગણવો હોય થી વધુ પ્રકારનો ઝડપથી તો સૌથી પહેલા થી વધુ પ્રકારનું હોય તો ટોટલ આવૃત્તિ મૂકી દેવાની થી ઓછામાં છેલ્લે ટોટલ આવૃત્તિ હોય થી વધુમાં પહેલા ટોટલ આવૃત્તિ હવે એમાં બાદ બાકી કરતું જવાનું 50માં 3 બાદ કરો એટલે 47 એટલે 47માં 8 બાદ કરો એટલે 39 39માં 10 બાદ કરો 29 29માં 5 બાદ કરો એટલે 24 24માં 15 બાદ કરો એટલે 9 9માં 8 બાદ કરો એટલે 1 1માં 1 બાદ કરો એટલે 0 છેલ્લે 0 આવી ગયો ખ્યાલ જ આપણે દાખલો આપણો સાચો છે તો આ રીતે આપણે થી ઓછા અને થી વધુ પ્રકારે સંચય આવૃત્તિ વિતરણ કેમ બને તે આપણે જોયું તો આવતા ભાગમાં આપણે થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપ્યું હોય એના પરથી મૂળ આવૃત્તિ વિતરણ એટલે કે રકમ જે અત્યારની છે એ કઈ રીતે લાવી એના દાખલાઓ આપણે જોઈશું